આઈટીઆઈ એડમિશન બે હજાર તેવીસ વાત કરીએ આઈટીઆઈ એડમિશન ચોઈસ ફિલિંગ અંગે ઉમેદવારોને થતા પ્રશ્નો અને તેના જવાબો પહેલો પ્રશ્ન આઈટીઆઈ પ્રવેશ મોક રાઉન્ડ અંતર્ગત ચોઈસ ફિલિંગ કર્યા બાદ એડમિશન મળી જશે જવાબ છે આઈટીઆઈ પ્રવેશ મોક રાઉન્ડ અંતર્ગત ચોઈસ ફિલિંગ ફક્ત એ જાણકારી માટે છે કે તમને તમારા મેરિટ પ્રમાણે કઈ આઈટીઆઈમાં કયા ટ્રેડમાં એડમિશન મળી શકે છે પ્રથમ રાઉન્ડના પરિણામ બાદ જ એડમિશન કન્ફર્મ થશે એટલે હાલ જે ચાલુ છે કે મોક રાઉન્ડ મોક રાઉન્ડમાં ફક્ત તમને તમારા મેરિટ મુજબ કઈ આઈટીઆઈ માં કયા ટ્રેડમાં તમને ચોઇસ ફિલિંગ ચોઈસ ફિલિંગ કરતા તમને એડમિશન મળશે તો એ ફક્ત તમને જાણકારી મળશે પ્રથમ રાઉન્ડ નું ચોઈસ ફિલિંગ કર્યા બાદ તમે એ જે રિઝલ્ટ આવે એ તમારું ફાઇનલ રિઝલ્ટ કહેવાશે અને એ એડમિશનને તમે કન્ફર્મ કરી શકશો બીજો પ્રશ્ન આઈટીઆઈ પ્રવેશ માટે કઈ આઈટીઆઈ માં ટ્રેડ અને કેટેગરી વાઇઝ કેટલી સીટ છે એ કઈ રીતે જાણી શકાય એટલે તમારે કે આઈટીઆઈ વાઇઝ તમારે ટ્રેડ ટ્રેડ વાઇઝ તમારે પાછું કેટેગરીમાં કેટલી સીટ છે એ જાણવાની છે કેમ કે ચોઈસ ફિલિંગ વખતે કેટેગરી વાઇઝ થશે તો સૌપ્રથમ તમારે આઈટીઆઈ એડમિશન ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઓપન કરી લેવાની રહેશે ત્યારબાદ તેમાં આઈટીઆઈમાં ઉપલબ્ધ બેઠકો જાણવા લખેલું છે ત્યાં ક્લિક કરવાનું રહેશે ત્યાં ક્લિક કરશો એટલે આ રીતે પેજ ઓપન થઈ જશે એમાં તમારે જે પણ ટાઈપ છે આઈટીઆઈ નો તો એ તમારે અહીં સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ આઈટીઆઈ જે પણ જિલ્લામાં આવેલી છે એ જિલ્લો સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારે આઈટીઆઈ સિલેક્ટ કરવાનું રહેશે કે જે તે આઈટીઆઈ કે કઈ આઈટીઆઈ છે એ જિલ્લાની આઈટીઆઈ તમે જે જોવા માંગો છો એ સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક નીચે તમને કેટેગરી વાઇઝ કે કયા ટ્રેડની અંદર કે કયા કાસ્ટમાં કેટલી સીટો છે એ તમને જોવા મળી જશે તો એ ખાસ તમારે જોઈ લેવું એના આધારે તમારું ચોઈસ ફિલિંગ છે થશે જેમણે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કર લે જેથી કરીને આવા એડમિશનને લગતા જે પણ વિડીયો હશે એ તમને મળી જાય અને વિડિયો ગમે તો લાઈક કરજો બીજા મિત્રોને શેર પણ કરજો અને કોઈ પ્રશ્ન હોય તો આ રીતે વિડીયો હોય એની નીચે તમને કોમેન્ટ બોક્સ જોવા મળી જશે તો તમે અહીં કોમેન્ટ એડ એ કોમેન્ટમાં ક્લિક કરી અને તમે કોઈ પણ પ્રશ્ન છે પૂછી શકો છો ત્રીજો પ્રશ્ન જે આઈટીઆઈમાં એડમિશન ફોર્મ ભરેલ હોય ત્યાં જ એડમિશન લેવાય કે બીજી આઈટીઆઈ પણ ચોઈસ થઈ શકે તો આ ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે તો જવાબ છે ના તમે કોઈ પણ આઈટીઆઈમાં એડમિશન લઈ શકો છો ચોઈસ ફિલિંગમાં કોઈ પણ મૂકી શકાય એટલે તમે જ્યાં ફોર્મ ભરેલો છે ત્યાં જ બધું એ જ આઈટીઆઈ સિલેક્ટ કર્યું એવું જરૂરી નથી તમે એ આઈટીઆઈમાં એ હેલ્પ સેન્ટર પર જઈ અને કોઈ પણ ચોઈસ ફિલિંગ કરાવી શકો છો અને કોઈ પણ આઈટીઆઈમાં તમને એડમિશન લઈ શકો છો એટલે તમારાથી જે નજીક આઈટીઆઈ હશે ત્યાં જઈ અને તમે પ્રતિ બધી પ્રોસેસ કરી શકો છો અથવા તો ત્યાં જ તમારે લેવું છે તો ત્યાં તમે જે પણ ટ્રેડ સારો છે એ તમે જોઈ અને લઈ શકો છો પ્રશ્ન મૂક રાઉન્ડમાં કરેલ ચોઈસ ફિલિંગ પ્રથમ રાઉન્ડમાં ફેરફાર થઈ શકે તો હા તમારે જે ફેરફાર કરવો હોય તે થઈ શકશે એટલે પ્રથમ રાઉન્ડનું જ્યારે પણ ચોઈસ ફિલિંગ આવશે તો ત્યારે તમે મૂક રાઉન્ડમાં જે કરેલી છે એ ચોઈસ રહેશે અને એમાં તમારે ફેરફાર કરવાનો રહેશે અથવા તો તમે નવી ઉમેરી અને એ જે જૂની છે એ કાઢી શકો છો પ્રશ્ન પાંચ મોક રાઉન્ડમાં જાતે ઓનલાઈન ચોઈસ ફિલિંગ કર્યા બાદ આઈટીઆઈ જવું જરૂરી છે તો તમે જો જાતે અથવા તો બહાર તમે મોબાઈલમાં અથવા તો કમ્પ્યુટરવાળા પાસે કરાયું છે તો તમારે ચોઈસ ફિલિંગ કર્યા બાદ તમારે આઈટીઆઈ જવાનું રહેતું નથી એટલે જવાબ છે ના જવું જરૂરી નથી પણ ચોઈસ લોક કરી દેવું એટલે તમારે ચોઈસ ખાસ જોઈ લેવી કે લોક થયેલી હોવી જરૂરી છે છઠ્ઠો પ્રશ્ન મોક રાઉન્ડમાં કરેલ ચોઈસ ફિલિંગ લોક થઈ ગયા બાદ ફેરફાર કરી શકાય તો હા નજીકની આઈટીઆઈ હેલ્પ સેન્ટર પર જઈને તમે ફેરફાર કરાવી શકો છો પ્રશ્ન સાત મોક રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ કર્યા બાદ રિઝલ્ટ જોવા આઈટીઆઈ પર જવું જરૂરી છે તો જવાબ ના તમે લોગિન ઇન કરીને મોબાઈલમાં જોઈ શકો છો વધુ માહિતી માટે નજીકની આઈટીઆઈની મુલાકાત લેવું અથવા તો સંપર્ક કરી અને તમે માહિતી મેળવી શકો છો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો વિડીયો જોવા માટે આભાર